સાઈ રામ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એમાં પ્રસ્તાવના એટલે કે તેની પ્રાથમિક માહિતી અને તેના ઉકેલ માટે આપણે આદેશની રીત ગણેલી. તેમાં તમને થોડું ઘણું હોમવર્ક પણ આપવામાં આવેલું. તેમાં અમુક પ્રશ્નો ગણવામાં ઘણા વિદ્યાર્થીને પ્રોબ્લેમ હતો અને તેનું સોલ્યુશન પણ મેં આપેલું હતું, તો મને આશા છે કે તેમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હશે અને બાકીના વિદ્યાર્થીઓએ પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું હશે. હવે આજનો જે આપણો ટોપિક છે તે આપણે છેલ્લે આદેશની રીત કરી, હવે આપણે નવી મેથડ શીખવાની છે અને એ મેથડનું નામ છે લોપની રીત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપેલા હશે, તેના ઉકેલ માટેની આજે નવી મેથડ કરવાની છે લોપની રીત. અને એક્ઝામમાં પૂછે કે નીચેના સમીકરણો છે તે લોપની રીતે ઉકેલો, એટલે આ રીત આવડવી જરૂરી છે. કારણ કે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ મેથડના નામે પ્રશ્ન પૂછવામાં આવે તો આ મેથડથી જ દાખલો ગણવો પડે. બીજી મેથડથી દાખલો ગણેલો હોય અને જવાબ સાચો પડે તો પણ તેના માર્ક્સ ન મળે, માટે આ મેથડ પણ શીખવી જરૂરી છે. હવે સ્વાધ્યાય 3.4 એમાં દાખલો નંબર 1 એનો પહેલો દાખલો છે x+y = 5 અને 2x - 3y = 4. આ બે દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા છે. હવે પ્રશ્ન એવો છે કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીત અને આદેશ બંનેની રીતે ગણો. પ્રેક્ટિસ કરવા માટે તમને બંનેની રીત કીધેલી છે, પણ અત્યારે આપણે માત્ર લોપની રીત કરશું કારણ કે આદેશની રીત આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ. પણ તમારે હોમવર્કમાં આ જ દાખલો જે આદેશની રીતે પણ ગણવાનો છે, અત્યારે આપણે લોપની રીતે ગણી છીએ. હવે લોપની રીત માટે સૌથી પહેલા શું કરવું? સૌથી પહેલા બંને સમીકરણો છે એને નંબર આપી દઈ. x+y = 5 આ છે સમીકરણ નંબર 1. એના પછી 2x - 3y = 4 આ છે સમીકરણ નંબર 2. ટોટલ બે સમીકરણો આપેલા છે. આ બે સમીકરણોમાં x અને y ચલ તરીકે આપેલા છે, તો આપણે લોપની રીત કરવી હોય તો શું કરવું જોઈએ? લોપની રીતમાં કાં તો આપણે x ના સહગુણક છે એ સરખા કરવાના છે અથવા y ના સહગુણક છે એ સમાન કરવાના છે. x ના સહગુણક સમાન કરવા માટે અહીં x ની આગળ 2 છે, પણ અહીં x ની આગળ કાંઈ સંખ્યા નથી. કાંઈ સંખ્યા ના હોય ત્યારે સહગુણક કેટલો હોય છે? સહગુણક હોય છે 1. એનો મતલબ આમાં x નો સહગુણક 1 છે, આમાં x નો સહગુણક 2 છે. હવે બંનેના સહગુણકો સરખા કરવા હોય તો પહેલા સમીકરણને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણવી જોઈએ. તો વિચારીને કયો જોઈએ મને કે કઈ સંખ્યા વડે ગુણવી જોઈએ? બોલો જોઈએ, એ સંખ્યા આવશે 2. પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણવાથી x ના સહગુણક સમાન થઈ જશે. જો પહેલા સમીકરણને હું 2 વડે ગુણું તો અહીંયા આવી જશે 2 × x એટલે કે 2x, 2 × y એટલે કે 2y, 2 × 5 એટલે કે 10. એટલે પહેલું સમીકરણ છે એ નવા સ્વરૂપમાં મળશે. એમાં x નો સહગુણક કેવો હશે? 2. આખા સમીકરણને ગુણવું પડે, માત્ર x ને ગુણો તો ન ચાલે. એટલે આખા સમીકરણને કોઈ એક સંખ્યા વડે ગુણવાથી આપણને x ના સહગુણક સરખા મળશે. હવે સપોઝ મારે y ના સહગુણક સરખા કરવા હોય તો અહીંયા y નો સહગુણક -3 છે, તો પહેલા સમીકરણને મારે કઈ સંખ્યા વડે ગુણવી જોઈએ કે જેથી y નો સહગુણક સમાન આવે? તો y નો સહગુણક સમાન આવે એના માટે પહેલા સમીકરણને કાં તો -3 વડે ગુણવી જોઈએ અથવા +3 વડે ગુણો તો પણ ચાલે. તો પહેલા સમીકરણને 3 વડે ગુણી નાખી તો અહીંયા આવશે 3x, અહીંયા આવશે 3y અને અહીંયા આવશે 15. 3x + 3y 5 × 3 = 15 આ નવા સ્વરૂપમાં સમીકરણ મળશે. આ જે બીજું સમીકરણ મળશે તેમાં y ના સહગુણક કેવા હશે? સરખા. એટલે તમારે કાં તો x ના સહગુણક સમાન કરવાના છે અને e ન કરવા હોય તો y ના સહગુણક સમાન કરવાના છે. બે માંથી એક જ કરવાનું છે. આપણે આ દાખલામાં x ના સહગુણક સમાન કરશું, એટલે કે x ના સહગુણક સમાન કરવા માટે પહેલા સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણવું પડશે. 2 વડે ગુણવાથી અહીંયા આવશે 2x, 2y અને 10. તો અહીંયા 2x છે બીજા સમીકરણમાં, જેથી x ના સહગુણક સમાન થઈ જશે. સહગુણકો સમાન થઈ જાય પછી બંને સમીકરણોની બાદબાકી કરશું એટલે 2x માંથી 2x બાદ થશે એટલે એ કેન્સલ થઈ જશે, 0 થઈ જશે. તો સૌથી પહેલા આ 2 વડે ગુણી છે તેના માટેનું એક વિધાન લખવાનું હોય છે. સમીકરણ 1 ને
બે વડે ગુણી સમીકરણ બે માંથી બાદ કરતા આવી રીતના લખવાનું હોય છે કે કયા સમીકરણને આપણે ગુણી છે અને બંનેની બાદબાકી કરી છે કે સરવાળો કરી છે એ આપણે એક વાક્યમાં લખી નાખવાનું છે હવે પહેલા સમીકરણને બે વડે ગુણી તો 2x 2 ગુણ્યા y 2y બરાબર 5 ગુણ્યા 2 10 બીજા સમીકરણને કાઈ નથી કરવાનું બીજા સમીકરણમાં x નો સહગુણક તો 2 જ છે તો અહીંયા બીજા સમીકરણને ગુણવાની જરૂર નથી એને એમને એમ ઈ જ સ્વરૂપમાં લખી નાખવાનું છે 2x ઓછા 3y બરાબર 4 અને આ બંનેનું શું કરવાની છે બાદબાકી કરવાની છે બાદબાકીનો મતલબ આપણે બહુપદીના ભાગાકારમાં શીખી ગયા કે બાદબાકી કરી છે એટલે આપણે નિશાની ચેન્જ કરી છે ઈ જ રીતે આમાં બાદબાકીનો મતલબ નિશાની ચેન્જ કરનારો અહીંયા કાઈ નિશાની નથી એટલે કે પ્લસની નિશાની હોય એને માઇનસ કરો માઇનસ છે એ પ્લસ કરો અહીંયા કાઈ નિશાની નથી એનો મતલબ પ્લસની નિશાની છે એને માઇનસ કરો હવે વત્તા 2x ઓછા 2x ઈ થઈ જશે 0 એટલે એને કરી દેવાનું કેન્સલ હવે આ y વાળા બે પદ છે y વાળા સજાતીય પદ તો અહીંયા પ્લસ 2y છે અને આ નીચેની નિશાની જોવાની છે યાદ રાખજો ઘણા ભૂલ કરી નાખે છે આ માઇનસની નિશાની છે એ લેવાની નથી નીચેની નિશાની લેવાની છે 2y વત્તા અને વત્તા 3y 2 પ્લસ હોય એટલે સરવાળો થશે 3 ને 2 થશે 5y બરાબર 10 અને આમાં પણ નીચેની નિશાની જોવાની છે 10 ઓછા 4 એટલે આવશે 6 હવે y ને સૂત્રનો કરતા કરીએ તો 5 આવી જશે છેદમાં એનો મતલબ આપણને y ની કિંમત મળશે 6/5 આ મળી આપણને y ની કિંમત એટલે આમાં x નો લોપ થઈ જશે અને બીજો ચલ જે હશે y તેની કિંમત મળશે એના માટે આપણે યાદ રાખવાનું છે કે x ના સહગુણક સરખા હશે તો જ કેન્સલ થશે હવે સહગુણક સરખા નહીં હોય તો આ કેન્સલ નહીં થાય તો બે ની બાદબાકી ક્યારેય 0 ન થાય એટલે કે કેન્સલ ન થાય આ કેન્સલ થયા એને લોપ કર્યો કહેવાય અહીંયા આપણે x નો લોપ કરી છે એટલે આ રીતનું નામ છે લોપની રીત આમાં x નો અથવા y નો લોપ થાય છે કોઈ પણ એક ચલનો લોપ કરવામાં આવે છે એટલે આ રીતનું નામ લોપની રીત છે એના માટે સહગુણક સરખા કરવા માટે કાં તો પહેલા સમીકરણને અથવા બીજા સમીકરણને કોઈ એક સંખ્યા વડે ગુણવામાં આવે છે કે જેથી બંનેના સહગુણક કેવા થઈ જાય સરખા ક્યારેક એવું પણ બનશે દાખલામાં કે બંને સમીકરણને કોઈ એક સંખ્યા વડે ગુણવી પડે પહેલા સમીકરણને કોક સંખ્યા વડે ગુણવી પડે બીજા સમીકરણને કોઈ બીજી સંખ્યા વડે ગુણવી પડે અને પછી બંનેના સહગુણકો સરખા થાય તો એવું પણ બને માત્ર એકને ગુણવાથી ન ચાલે બંને સમીકરણને પણ ગુણવા પડે તો ગુણ્યા પછી એની બાદબાકી કરવાની આવશે અને ક્યારેક સરવાળો પણ કરી શકો જ્યારે સરખી નિશાની હોય તો બાદબાકી કરો તો જ કેન્સલ થાય અને વિરુદ્ધ નિશાની હશે ત્યારે આપણે સરવાળો કરશું એ દાખલામાં આપણે જોશું આગળ હવે લોપ કર્યા પછી કોઈ એક ચલ વધશે એ ચલની સાદુરૂપ આપવાથી કિંમત મળશે હવે અહીંયા y ની કિંમત મળી ગઈ છે આ દાખલામાં હવે x ની કિંમત શોધવી હોય તો શું કરવું x ની કિંમત શોધવી હોય તો પહેલું અથવા બીજું ગમે એક સમીકરણમાં y ની કિંમત મૂકી દેવાથી આપણને બીજો ચલ x છે તેની કિંમત મળશે આપણે આ કિંમત છે એ પહેલા સમીકરણમાં મૂકી દઈ y બરાબર 6/5 સમીકરણ 1 માં મૂકતા પહેલા સમીકરણમાં મૂકી દઈ એટલે x વત્તા જ્યાં y આપેલું છે ત્યાં જ કિંમત મૂકવાની છે બાકી x અને 5 છે તેને અડવાનું નથી y ની કિંમત મૂકવાની છે 6/5 હવે x ને સૂત્રનો કરતા કરો 6/5 જમણી બાજુ થઈ જશે માઇનસ પ્લસ છે એટલે માઇનસ થશે આનું સાદુરૂપ લસા આવશે 5 5 ગુણ્યા 5 થશે 25 ઓછા અહીંયા આપેલું છે 6 માટે x ની આપણને કિંમત મળશે 25 માંથી 6 જશે એટલે 19 અને છેદમાં આવ્યા 5 આ બંનેનો છેદ ઉડતો નથી એટલે આ આવી ગયો આપણો જવાબ આ જવાબ છે x અને y ની કિંમત મળી x અને y ની કિંમત મેળવવી એને કહેવાય સમીકરણનો ઉકેલ મેળવ્યો હવે આ છે એ જવાબ સ્વરૂપે આપણે કઈ રીતે લખવાનું હોય તો લખી નાખવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ
ઉકેલ આવશે x, y કૌંસની અંદર બરાબર પેલા x ની કિંમત લખી નાખી 19 ના છેદમાં 5 અને પછી y ની કિંમત લખવાની ભૂલથી પેલા આ ન લખી નાખતા પેલા હંમેશા x ની કિંમત લખવાની અને પછી y ની લખવાની 6 ના છેદમાં 5 આમ તમારે ન લખવું હોય તો ઉકેલ આવી રીતના પણ લખી શકો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર x બરાબર 19 ના છેદમાં 5 અને y બરાબર 6 ના છેદમાં 5 આ રીતે પણ જવાબ લખી શકો અને જો સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ પૂછે તો આ કૌંસને છગડીયા કૌંસમાં લખી નાખવાનું હોય છે જે આપણે આદેશની રીતમાં શીખી ગયા છીએ તો આ પહેલો દાખલો છે આવી રીતના બીજા દાખલાની થોડી પ્રેક્ટિસ કરી લઈએ જેથી આ રીત છે બરોબર આપણને મગજમાં ફિટ બેસી જાય અને આ રીત માત્ર ત્રીજા ચેપ્ટરમાં નહીં ઘણા બધા ચેપ્ટરમાં આ રીત ઉપયોગી છે ઘણા બધા દાખલાઓમાં આ રીત કામ આવશે એટલે અતિ મહત્વની રીત છે ખાસ ધ્યાન આપજો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરજો કે જેથી આ રીતમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે હવે દાખલા નંબર બીજો છે તે પણ આપણે લોકની રીતે ઉકેલવાનો છે અને આદેશની રીતે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે સૌથી પહેલા 3x+4y બરાબર 10 અને 2x-2y બરાબર 2 આ બે સમીકરણો આપેલા છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે હવે બંને સમીકરણોને સૌથી પહેલા નંબર આપી દઈએ 3x+4y બરાબર 10 આ છે સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ 2x-2y બરાબર 2 આ છે આપણું સમીકરણ નંબર 2 હવે બંનેને નંબર આપ્યા પછી કાં તો આપણે x નો સહગુણક સમાન કરવો પડશે અથવા y નો સહગુણક સમાન કરવો પડશે જે આપણને ઈઝી લાગે એ સહગુણક છે સમાન કરવા જોઈએ સૌથી પહેલા અને અહીંયા 3 આપેલું છે અહીંયા 2 આપેલું છે તો એવી એક પણ સંખ્યા નથી અથવા અપૂર્ણાંક સંખ્યા મળશે કે જેને જેનાથી ગુણવાથી અહીંયા 2 આવે સહગુણક એવું શક્ય નથી તો આપણે બંનેના સહગુણક સરખા કરવા હોય તો શું કરવું જોઈએ તો 2 છે બીજા સમીકરણમાં x નો સહગુણક અહીં ગુણી નાખવાનો હોય અને પેલા સમીકરણમાં x નો સહગુણક જે આપેલો છે બીજા સમીકરણને ગુણી નાખવાનો એટલે કે જો અહીંયા 2 આપેલું છે આ 2 છે પેલા સમીકરણને ગુણી નાખવાનો આખાને અને પેલા સમીકરણમાં x નો સહગુણક 3 છે બીજા સમીકરણને ગુણી નાખવાનો એટલે અહીંયા આવી જશે 2 તેરી 6x અને અહીંયા 3 2 6x બંને સમીકરણોમાં x ના સહગુણક સમાન થઈ જાય જેમ કે અહીંયા જો આનો ગુણાકાર કરવાથી સમીકરણ બનશે 3 2 6x 4 2 8y બરાબર 10 2 20 હવે બીજું સમીકરણ 3 વડે ગુણવાથી 3 2 6x માઇનસ 3 2 6y બરાબર 3 2 6 તો આ બંને સમીકરણો આવા સ્વરૂપમાં કંઈક મળશે હવે આ સમીકરણોમાં તમે જોઈ શકો છો કે x ના સહગુણક કેવા થઈ ગયા સમાન સમાન થઈ જાય એટલે આની બાદ બાકી કરી તો x નો લોપ થઈ જશે અને બાકી રહેશે y y ને સૂત્રોનો કરતા કરવાથી સાદુરૂપ આપવાથી આપણને y ની કિંમત મળી જશે આ થઈ ગયું x ના સહગુણક સમાન કરવાની વાત આમાં x ના સહગુણક સમાન કરવા હોય તો બંને સમીકરણોને ગુણવા જરૂરી છે પણ મારે y નો સહગુણક સમાન કરવો હોય તો શું કરવાનું હવે ઈ જોઈ લઈ y નો સહગુણક સમાન કરવો હોય તો અહીં y નો સહગુણક છે 4 અને અહીં y નો સહગુણક છે -2 અહીંયા પ્લસ માઇનસ નિશાની ખાસ મહત્વની નથી y નો સહગુણક 4 છે અને અહીંયા y નો સહગુણક 2 છે આ 4 જે સંખ્યા છે ને એ 2 ના ગુણકમાં આવે એટલે કે 2 ના પાડામાં આવે અહીં 4 છે હવે મારે અહીં 4 લઈ આવવું હોય બંનેના આમાં આપણે y ના સહગુણક સરખા કરવા છે તો મારે અહીંયા 4 લઈ આવવું હોય તો બીજા સમીકરણને કેટલા વડે ગુણવું જોઈએ બીજા સમીકરણને ગુણવું જોઈએ 2 વડે એટલે અહીંયા આવી જશે 2 2 4 ઉપર 4 છે તો આપણે બીજા સમીકરણને માત્ર 2 વડે ગુણવાથી પહેલા સમીકરણને કાંઈ ગુણવાની જરૂર નથી જો મારે y ના સહગુણક સરખા કરવા હોય તો પહેલા સમીકરણને ગુણવાની કાંઈ જરૂર નથી માત્ર બીજા સમીકરણને 2 વડે ગુણી નાખી તો પણ y ના સહગુણક સરખા થઈ જાય પહેલું સમીકરણ m ને m 3x+4y બરાબર 10 આ પહેલું સમીકરણ એને જ સ્વરૂપમાં બીજું સમીકરણને આપણે 2 વડે ગુણી નાખી એટલે 2 2 4x ઓછા
બે દુ ચાર વાય બરાબર બે દુ ચાર. હવે અહીંયા જોશો તમે તો વાય છે એના સહગુણક સરખા થઈ ગયા અને આમાં ચાર અને અહીંયા માઇનસ ચાર છે એટલે આની બાદબાકી કરવાની જરૂર નથી બંને સમીકરણોની. જો બાદબાકી કરશો તો નિશાની ચેન્જ થઈ જશે, નિશાની ચેન્જ થઈ જશે તો આ માઇનસ નિશાની કેવી થઈ જશે પ્લસ, બંને પ્લસ પ્લસ હોય તો કેન્સલ નહીં થાય. તો આ બંને સમીકરણોનો સરવાળો કરવાનો હોય. સરવાળો કરવો એનો મતલબ ત્રણ અને બે નો સરવાળો, ત્રણ વત્તા બે પાંચ એમ નહીં. આ સમીકરણોમાં સરવાળો કરો એનો મતલબ થાય કે નિશાની બદલાવાની નથી. નિશાની ના બદલાવો તો આ પ્લસ ચાર વાય જાય માઇનસ ચાર વાય જાય, આ ચાર વાય માંથી માઇનસ ચાર વાય જાય એટલે ઝીરો થઈ જાય, એટલે કે આમાં વાય નો લોપ થઈ જાય. બાકી જે વધશે એક્સ એની કિંમત મળશે. તો આપણે બંને મેથડ જોઈ કે જો મારે એક્સ નો સહગુણક સરખો કરવો હોય તો કઈ કઈ સંખ્યા વડે બંને સમીકરણોને ગુણવા પડે, અને વાય નો સહગુણક સરખો કરવો હોય મારે બંને સમીકરણોમાં તો બંનેને ગુણવાની જરૂર નથી, માત્ર બીજા સમીકરણને ગુણવું પડે. તો તમે બે મેથડથી ગણી શકો અને બંને રીતે જવાબ આવી શકે છે, પણ આપણને ઈઝી જે લાગે એ જ કરવાનું છે. આમાં આપણે બંને સમીકરણોને ગુણવાની જરૂર નથી, માત્ર બીજા સમીકરણને ગુણવાથી વાય નો લોપ થશે. એટલે આપણે આ દાખલામાં બીજા સમીકરણને બે વડે ગુણી નાખશું અને પછી બંનેનો સરવાળો કરશું. કારણ કે સરવાળો કરશું તો અહીંયા પ્લસ અને માઇનસ નિશાની નહીં બદલે અને વાય નો લોપ થશે. એટલે સૌથી પહેલા સમીકરણ બે ને બે વડે ગુણી સમીકરણ એક સાથે સરવાળો કરતા, આ એક લીટી લખવી જરૂરી છે કે આપણે કઈ પ્રક્રિયા કરી છે, કેના વડે ગુણી છે એ માહિતી આપણે આપવી જોઈએ. એટલે સમીકરણ બે છે આ, એને કેટલા વડે ગુણી નાખવાનું છે? બે વડે. બે વડે ગુણી અને પેલા સમીકરણ સાથે એનો સરવાળો કરવાનો છે. તો પેલું સમીકરણ જેમ છે એમ લખી નાખી, ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ, એને ગુણવાનું નથી એટલે એમને એમ સ્વરૂપમાં. બીજું સમીકરણ છે એને બે વડે ગુણવાનું છે એટલે બે દુ ચાર એક્સ, બે ગુણ્યા બે ઓછા ચાર વાય અને બે દુ ચાર. હવે આનો સરવાળો કરવાનો છે. હમણાં જ આપણે જોયું કે સરવાળાનો મતલબ હવે નિશાની બદલવાની નથી એટલે આ વત્તા ચાર વાય અને ઓછા ચાર વાય એ થઈ જાય કેન્સલ. ત્રણ વત્તા ચાર કેટલા થશે? સાત એક્સ બરાબર દસ વત્તા ચાર એટલે આવશે ચૌદ. હવે આમાં એક્સ ને સૂત્રનો કરતા કરી તો સાત આવી જશે છેદમાં, એટલે એક્સ ની કિંમત મળશે સાત દુ ચૌદ, આમાં છેદ ઉડી જશે. એક્સ બરાબર આપણને કેટલા મળ્યા? બે. તો આમાં વાય નો લોપ થયો અને આપણને એક્સ ની કિંમત મળી. પેલો દાખલો કર્યો તો એમાં આપણે એક્સ ના સહગુણક સમાન કર્યા હતા, તેથી એક્સ નો લોપ થયો અને સાદુરૂપ આપવાથી વાય ની કિંમત મળી હતી, આમાં એક્સ ની કિંમત મળી. હવે આ જે એક્સ ની કિંમત મળી એના પરથી વાય ની કિંમત કઈ રીતે મળે? આના પરથી વાય ની કિંમત શોધવા માટે એક્સ ની કિંમત કાં તો પેલા સમીકરણ અથવા બીજા સમીકરણ ગમે એક સમીકરણમાં આની કિંમત મૂકી દઈએ એટલે આપણને વાય ની કિંમત મળશે. એક્સ ની આ કિંમત આપણે પેલા સમીકરણમાં મૂકી દઈ, એક્સ બરાબર બે સમીકરણ એક માં મૂકતા, પેલા સમીકરણમાં મૂકી દઈ જ્યાં એક્સ આપેલું છે આ જગ્યાએ એક છે ત્યાં આપણે એક્સ ની કિંમત મૂકી દેવાની છે બે, બાકી કઈ અડવાનું નથી. વત્તા ચાર વાય બરાબર દસ, હવે આનું સાદું રૂપ આપી દઈ, આનો ગુણાકાર આવશે છ વત્તા ચાર વાય બરાબર દસ. વાય ને સૂત્રનો કરતા કરી એટલે દસ ઓછા છ ઓલી બાજુ જશે એટલે માઇનસ, ચાર વાય બરાબર દસ માંથી છ જાય એટલે ચાર. હવે વાય ને સૂત્રનો કરતા કરી તો ચાર અને આ આવી જશે ચાર, ગુણાકાર કાંઈ નિશાની ના હોય આ બે વચ્ચે એટલે ગુણાકાર બરાબર ની આ બાજુ જાય એટલે ભાગાકારમાં આવે. ચાર ભાગ્યા ચાર કેટલા આવશે? એક. માટે વાય ની કિંમત મળી આપણને એક. એક્સ અને વાય બંનેની કિંમત મળી ગઈ એટલે આપણા સમીકરણનો ઉકેલ આવી ગયો. સમીકરણ યુગ્મનો ઉકેલ x, y બરાબર પેલા હંમેશા x ની કિંમત લખવાની છે બે અને પછી y ની કિંમત, આ રીતે આપણે જવાબ લખવાનો હોય છે. તો આ દાખલા પ્રમાણમાં એટલા અઘરા નથી, જેમ પ્રેક્ટિસ કરશો તેમ સરળતાથી આને સોલ્વ કરી શકશો. હવે એના પછીનો દાખલો જોઈ લઈએ. હવે દાખલા નંબર ત્રણ,
બંને સમીકરણો છે, જેમ કે પેલું સમીકરણ જે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું છે, બીજું સમીકરણમાં એક્સ વાળું પર ડાબી બાજુ છે, વાય વાળું ને અચળ પર જમણી બાજુ છે, તો આને પેલા વ્યવસ્થિત ગોઠવી નાખવાના ઉકેલ શોધવા માટે. વ્યવસ્થિત કઈ રીતે ગોઠવશો? પેલા એક્સ વાળું પદ રાખશું, પછી વાય વાળું પદ રાખશું, બરાબર પછી અચળ પદ રાખશું. બંને સમીકરણોને એવા સ્વરૂપમાં લખી નાખી તો પહેલું સમીકરણ આવશે 3x - 5y બરાબર, આ માઇનસ ચાર છે એને જમણી બાજુ જવા દે એટલે પ્લસ ચાર થશે. આ આવશે આપણું સમીકરણ નંબર એક. બીજું સમીકરણ છે એમાં વાય વાળું પદ જમણી બાજુ આપેલું છે, એને આપણે આવવા દઈ ડાબી બાજુ, એટલે બીજું સમીકરણ આવશે 9x - 2y છે એ પ્લસ છે એ ડાબી બાજુ આવશે એટલે એ થઈ જશે માઇનસ, અને બરાબરની આ બાજુ માત્ર શું વધશે 7, એટલે આ આવી જશે આપણું સમીકરણ નંબર 2. સૌથી પહેલા લોપ ની રીત કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખજો, બંને સમીકરણો જે પ્રમાણિત સ્વરૂપમાં નથી રાખવાના, બંને સમીકરણોમાં હંમેશા પહેલા એક્સ વાળું પદ રાખવાનું, પછી વાય વાળું પદ રાખવાનું, પછી બરાબર અને પછી અચળ પદ હોવું જોઈએ, આ સ્વરૂપમાં ફેરવી નાખવાનું. ત્યારબાદ હવે આપણે નક્કી કરવાનું રકમ જોઈને કે એક્સ નો લોપ કરવો છે કે વાય નો, ઈઝી પડે એનો લોપ કરવાનો. હવે આ દાખલામાં અહીંયા એક્સ નો સહગુણક 9 છે, અહીંયા એક્સ નો સહગુણક 3 છે, તો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે પેલા સમીકરણને 3 વડે ગુણી નાખું, 3 વડે પેલા સમીકરણને આપણે ગુણી નાખી તો અહીંયા 3 × 9 આવી જશે, જે બીજા સમીકરણમાં એક્સ નો સહગુણક છે, એટલે બંનેના સહગુણક સરખા થઈ જવાથી એક્સ નો લોપ થઈ જશે, આસાનીથી લોપ થઈ જશે, એટલે બંનેને ગુણવાની જરૂર નથી. જો મારે વાય નો લોપ કરવો હોત તો અહીંયા 2 છે એટલે પેલા સમીકરણને 2 વડે ગુણત, અને બીજા સમીકરણને અહીંયા પેલા સમીકરણમાં 5 છે એ 5 છે બીજા સમીકરણમાં ગુણો તો 5 × 2 = 10 થાય, 2 છે એ પેલા સમીકરણમાં ગુણો એટલે 2 × 5 = 10 થાય, તો 10 અને 10 વાય ના સહગુણક આવી જાય તો આપણે વાય નો લોપ કરી શકીએ. એના માટે બંને સમીકરણોને ગુણવા જરૂરી છે. વાય નો લોપ કરવો હોય આ દાખલામાં તો બંને સમીકરણો ગુણવા પડે, પણ આપણે એ કરતા નથી, આપણે એક્સ નો લોપ કરશું, કારણ કે એમાં ઈઝી પડશે, એક જ સમીકરણને ગુણવું પડશે, એટલે આપણે પહેલા સમીકરણને 3 વડે ગુણી નાખી, અને પછી અહીંયા સરખી નિશાની છે તો શું કરવાનું બાદબાકી, જો અહીંયા પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય, અહીંયા પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય, વિરુદ્ધ નિશાની હોય ત્યારે આપણે સરવાળો કરવાનો, યાદ રાખજો, આ સરખી નિશાની હોય પ્લસ પ્લસ ની કે માઇનસ માઇનસ ની ત્યારે બાદબાકી લખવાનું, અને વિરુદ્ધ નિશાની હોય એક પ્લસ હોય અને અહીંયા એક માઇનસ હોય અને એક્સ નો લોપ કરવો હોય તો આપણે વિરુદ્ધ નિશાનીમાં સરવાળો લખવાનો, એ યાદ રાખજો. બીજા દાખલામાં આપણે સરવાળો કર્યો તો આમાં બાદબાકી કરશું, કારણ કે બંનેની નિશાની સરખી છે. તો પહેલા સમીકરણને આપણે 3 વડે ગુણી નાખી, સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી કરી નાખી. પેલા 3 વડે ગુણવાનું છે, આખા સમીકરણને ગુણવાનું છે, યાદ રાખજો. અહીંયા 3 મેં આગળ એટલે લખી રાખ્યું છે, તમારે પણ પરીક્ષામાં પેન્સિલથી લખી નાખવું, ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી નાખે છે. અહીંયા 3 વડે ગુણવાનું હોય તો અહીંયા પહોંચે, 4 ને ગુણવામાં આવે ત્યારે કોઈક બીજી જ સંખ્યા વડે ગુણી નાખે છે, આખો દાખલો કેન્સલ થશે, આખો દાખલો ખોટો પડશે, એટલે યાદ રાખજો આગળ પેન્સિલથી અહીંયા લખી નાખવાનું કે કેટલા વડે આપણે ગુણી છે, એટલે આપણે ધ્યાનમાં રહે કે બધા જે સહગુણકો છે એને આપણે 3 વડે ગુણવાનું છે. તો અહીંયા 3 વડે ગુણવાથી આવશે 3 × 3 = 9x - 5 = 15y, 3 × 5 = 15, 3 × 4 = 12. બીજા સમીકરણને ગુણવાની જરૂર નથી, એને એમનેમ લખી નાખો 9x - 2y = અહીંયા છે 7. હવે આની કરવાની છે બાદબાકી. બાદબાકી કરશું એનો મતલબ નિશાની ચેન્જ કરશું, પ્લસ છે માઇનસ, માઇનસ છે પ્લસ, 9x - 9x કેન્સલ થાય, વત્તા અને ઓછા. હવે આ નિશાની નથી જોવાની, આ 2y છે એની નિશાની ગણવાની પ્લસની, તો આ પ્લસ છે અને આ માઇનસ છે. આપણે સરવાળા બાદબાકીમાં જાણીએ છીએ કે વત્તા અને ઓછા હોય એટલે ઓછા થાય, એટલે કે બાદબાકી થશે, 15 માંથી 2 જશે એટલે અહીંયા આવશે 13, અને નિશાની મોટી સંખ્યાની આવશે,
माइनस तेर वाय पंदर वाय माथी बे वाय जाए एटले तेर वाय वधे हवे निशानी आ टू वाय नी प्लस छे पंदर वाय नी माइनस छे मोटी संख्या पंदर छे एनी निशानी माइनस ई अहीं आवे हवे आ दाखलामां મોટા ભાગે જે ભૂલ પડતી હોય છે એ આ નિશાનીમાં પડતી હોય છે ઘણીવાર અહીંયા પ્લસ હોય એટલે આપણાથી પ્લસની નિશાની લખાઈ જાય એટલે આખો દાખલો ખોટો પડશે એટલે આ બાબત ધ્યાનમાં રાખજો કે નિશાનીમાં ભૂલ પડે નહીં હવે અહીંયા 12 ઓછા 7 12 માંથી 7 જશે એટલે 5 વધશે y ને સૂત્રનો કરતા કરવાથી 5 ના છેદમાં આ માઇનસ 13 છે એ છેદમાં આવશે માઇનસની નિશાની આ જે અપૂર્ણાંક સંખ્યા હોય એની આગળ લખવાની હોય એટલે એ લખી નાખશું પાંચ ના છેદમાં તેર આપણો જવાબ આવશે માઇનસ પાંચ ના છેદમાં તેર એ કિંમત મળી આપણને વાય ની હવે આ વાય ની કિંમત શું કરશું આપણે કાં તો પહેલા સમીકરણમાં મૂકશું અથવા બીજા સમીકરણમાં મૂકશું આપણે વાય ની કિંમત છે એ પહેલા સમીકરણમાં મૂકી દઈ વાય બરાબર માઇનસ પાંચ ના છેદમાં તેર સમીકરણ એક માં મૂકતા પેલા સમીકરણમાં મૂકી દી પેલું જે સમીકરણ છે 3x ઓછા 5 અને y ની જગ્યાએ કિંમત મૂકવાની છે માઇનસ 5 ના છેદમાં 13 બરાબર 4 હવે જે પેલું સમીકરણ છે 3x ઓછા 5 માઇનસ 5 ના છેદમાં 13 બરાબર 4 અહીંયા 3x અને 4 છે એને અડવાનું નથી અહીંયા y જ્યાં દેખાય એ y ની કિંમત આપણે મૂકવાની છે માઇનસ 5 ના છેદમાં 13 બાકી બધું એમને એમ લખવાનું છે હવે આનું સાદું રૂપ અંશનો અંશ સાથે ગુણાકાર માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ થાય 5 ગુણ્યા 5 થશે 25 એના છેદમાં 13 બરાબર 4 હવે મારે x ને સૂત્રનો કર્તા કરવો છે x ની કિંમત શોધવી છે તો ધીમે ધીમે x સિવાયના પદ ઓલી બાજુ જવા દો એટલે 25 ના છેદમાં 13 જમણી બાજુ જશે એટલે પ્લસ થી માઇનસ થશે હવે આમાં લસા લઈ લઈએ આપણે લસા આવશે 13 એટલે આ બાજુ 3x બરાબર 13 અને લસા આવશે અને 13 નો ગુણાકાર થશે 4 થશે એટલે 13 ચોક 52 13 ચોક 52 ઓછા 25 52 માંથી 25 બાદ કરી નાખો છેદમાં 13 છે 52 માંથી 25 જશે એટલે વધશે 27 માટે x બરાબર હવે 3 છે x ની સાથે એમાં 3 ગુણાકારમાં છે કાઈ નિશાની ના હોય એટલે ગુણાકાર બરાબર ની આ બાજુ આવશે અને ભાગાકારમાં આવશે અને છેદમાં આવી જશે બરાબર ની આ બાજુ છેદમાં આવે અંશમાંથી અને 13 સાથે ગુણાકાર થશે એનો અહીંયા છે 27 આનો ગુણાકાર કરવાની જરૂર નથી અહીંયા છેદ ઉડી જશે 9 તેરી 27 એનો મતલબ આપણને x ની કિંમત મળી અંશમાં વહેતું 9 છેદમાં વહેતા 13 આ કિંમત મળી x ની આમ આપણને ઉકેલ મળી ગયો x અને y બંનેની કિંમત મેળવી લીધી છે આપણે એટલે આનો ઉકેલ લખી નાખી હું શોર્ટમાં જ લખું છું x, y બરાબર પહેલા x ની કિંમત લખવાની 9 ના છેદમાં 13 અને પછી y ની કિંમત લખવાની માઇનસ 5 ના છેદમાં 13 તો આ દાખલા છે એ બહુ મહત્વના છે પ્રેક્ટિસ મેક્સિમમ કરજો આ દાખલો ત્રીજો છે હજી આપણને 3.4 નો પહેલો દાખલો છે એમાં 4 દાખલા આપ્યા છે પહેલા દાખલામાં હવે આપણે ચોથો દાખલો હજી પ્રેક્ટિસ કરી લઈ હજી ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે તો ચોથા દાખલામાં ખાસ ધ્યાન આપજો અને બરોબર સમજી લેજો છતાંય કાંઈ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ પણ કરી શકો છો તમે તો હવે આપણે ચોથો દાખલો જોઈ લઈ દાખલા નંબર 4 x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર માઇનસ 1 તથા બીજું સમીકરણ છે x ઓછા y ના છેદમાં 3 બરાબર 3 આ બે સમીકરણો આપેલા છે હવે સૌથી પહેલા અપૂર્ણાંક છે અપૂર્ણાંક જોઈને એટલે અહીંયા આપણને કરચલી પડવા પડે એટલે એને પહેલા સરળ સ્વરૂપમાં ફેરવી નાખી સરળ સ્વરૂપમાં ફેરવવા માટે પહેલું સમીકરણ છે x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર માઇનસ 1 આનું આપણે સાદું રૂપ આપી દઈ આમાં લસા લેશું આ બંનેનો ગુણાકાર આવશે 3 દુ 6 છેદમાં અને ક્રોસ ગુણાકાર 3 ગુણ્યા x 3 ગુણ્યા x થશે 3x અને 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 થશે 4y બરાબર માઇનસ 1 હવે અહીંયા આવશે 3x વત્તા 4y બરાબર 6 ને આ બાજુ જવા દો 6 1 6 માઇનસ ની નિશાની આ આવી જશે આપણું સમીકરણ નંબર 1 અને સાદું રૂપ આપી દેવાનું સોરી હવે આમાં
x ઓછા y ના છેદમાં 3 બરાબર 3 આના છેદમાં કાઈ નથી એટલે કે 1 છે લસા લેશું આપણે 3 3 ગુણ્યા x એટલે 3x ઓછા y બરાબર 3 હવે 3 ને બરાબર ની આ બાજુ જવા દિયો એટલે 3x ઓછા y બરાબર 3 તેરી 9 આ આવી જશે આપણો સમીકરણ નંબર 2 બીજું સમીકરણ હવે બંને સરળ સ્વરૂપમાં સમીકરણો મળી ગયા છે હવે કાં તો આપણે x નો લોગ કરવાનો હોય અથવા y નો લોગ કરવાનો હોય અને ઉપરવાળાની કૃપાથી અહીં x ના સહગુણક ઓલરેડી સમાન જ છે અહીં x નો સહગુણક 3 છે અહીં x નો સહગુણક 3 છે બંનેની નિશાની સરખી છે તો કોઈ પણ સંખ્યા વડે ગુણ્યા સિવાય માત્ર બાદબાકી કરવાથી x નો લોગ થઈ જશે એટલે આ બંને સમીકરણોમાં આપણે કોઈ પણ સમીકરણને ગુણવાની બિલકુલ જરૂર નથી આપણે બંને સમીકરણોની માત્ર શું કરશું બાદબાકી એટલે x નો લોગ થશે અને y ની કિંમત મળશે તો સૌથી પહેલા સમીકરણ 1 અને સમીકરણ 2 નો સોરી 2 ની બાદબાકી કરતા એની બાદબાકી કરનાથી ગુણવાની બિલકુલ જરૂર નથી એટલે અહીંયા આવશે 3x + 4y બરાબર માઈનસ છે એમને એમ ઈજ સ્વરૂપમાં સમીકરણ લખી નાખવાના છે 3x - y બરાબર 9 બાદબાકી કરશું એટલે નિશાની ચેન્જ થશે આ થઈ જશે કેન્સલ આ વત્તાની નિશાની ગણાશે y ની 4y - y 4y માં 1y ઉમેરી દિયો એટલે 5y આવશે સામેની સાઈડ ઓછે ઓછે સરવાળો થશે 9 અને 6 નો સરવાળો થશે 15 અને સરવાળા બાદબાકીમાં નિશાની મોટી સંખ્યા ની આવે અહીંયા તો બે માઈનસ છે માઈનસ ની નિશાની y ને સૂત્રનો કરતા કરો તો -15 ના છેદમાં 5 એટલે આપણને y ની કિંમત મળી y = 5 તેરી 15 y ની કિંમત મળી -3 તો y ની કિંમત આપણે જાણીએ છીએ કે કાં તો પહેલા સમીકરણમાં અથવા બીજા સમીકરણમાં મૂકવાથી આપણને x ની કિંમત મળશે આપણે બીજા સમીકરણમાં મૂકી દઈએ y = -3 સમીકરણ 2 માં મૂકતા બીજા સમીકરણમાં મૂકવાની છે એટલે 3x - y ની જગ્યાએ જો અહીંયા y માઈનસ છે યાદ રાખજો કે y ની કિંમત ઋણ હોય તો કૌંસમાં જ મૂકવી કિંમત બરાબર 9 બાકી અહીંયા કાંઈ અડવાનું નથી હવે ધીમે ધીમે સાદું રૂપ આપી દે ઓછે ઓછે વત્તા 3 બરાબર 9 હવે 3x ને સૂત્રનો કરતા કરો વત્તા 3 ઓલી બાજુ -3 એટલે આપણને મળશે 3x = 6 9 માંથી 3 જશે એટલે 6 આવશે હવે x ને સૂત્રનો કરતા કરો તો 3 આવી જશે છેદમાં એટલે આપણને x ની કિંમત મળશે છેદ ઉડી જશે 3 2 6 x અને y બંનેની કિંમત મળી ગઈ છે તેથી તેનો લખી નાખી ઉકેલ x, y = 2, y ની કિંમત છે -3 આવી ગયો આપણો જવાબ તો આજે જે આપણે મેથડ કરી એ મેથડ છે લોપ ની રીત તો આ લોપ ની રીત છે એ માત્ર આ દાખલા એટલે કે આ ચેપ્ટર પૂરતી સીમિત નથી આ જે લોપ ની રીત છે એ આગલા ધોરણોમાં પણ અને 10મા ધોરણમાં પણ ઘણા ચેપ્ટર એવા છે કે જેમાં લોપની રીતનો ડગલે ને પગલે ઉપયોગ આવશે એટલે સૌથી મહત્વની રીત છે આ એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો જે તમે હોમવર્કમાં ગઈકાલે દાખલા આપેલા એ જ દાખલા પાછા રિપીટ કરવાના છે લોપની રીત માટે એટલે કે એ જે દાખલા ગણ્યા હતા એને એ જ દાખલા પાછા ગણવાના છે એકવાર આદેશની રીતે કર્યા છે હવે આજે એ જ દાખલા બધાય તમારે લોપની રીતે ગણવાના છે એટલે ટોટલ 10 દાખલા આપ્યા હતા એ 10 એ 10 દાખલા પાછા રિપીટ લોપની રીતે ગણવાના છે આજના હોમવર્કમાં તમારે જે ગઈકાલે હોમવર્ક આપ્યું હતું તે 10 દાખલા ગણવાના છે ઉપરાંત બીજા દાખલા આપું છું તે લખી નાખજો એટલે હવે આના પછી હોમવર્ક લખી લ્યો જરાક હોમવર્ક રજિસ્ટરમાં જ ગણવાનું છે હોમવર્ક રજિસ્ટરમાં જ ગણવાનું છે અને અત્યાર સુધી જે આપણે રજિસ્ટર બનાવ્યું છે તેમાં જ બધા દાખલા ગણવાના છે એટલે હવે વ્યવસ્થિત હોમવર્ક છે એ જોઈ લેજો જે પહેલો વિડીયો હતો આપણે જે આ ત્રીજા ચેપ્ટરનો પહેલો વિડીયો હતો તેમાં 10 દાખલા હોમવર્કમાં આપ્યા હતા જે તમે આદેશની રીતે ગણેલા છે એ 10 એ 10 દાખલા તમારે લોપની રીતે પણ ગણવાના છે એટલે પહેલો હોમવર્ક તો એ છે કે પાર્ટ 1 વિડીયોમાં આપેલા દાખલા લોપની રીતે ગણવાના બીજું હોમવર્ક છે
ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 એમાં 1 2 3 ને 4 જે આપણે હમણાં ગણેલા છે દાખલા એ દાખલા લોકની રીતે કર્યા છે આ દાખલા તમારે કરવાના છે આદેશની રીતે પણ કરવાના છે આ ચાર દાખલા જ આદેશની રીતે કરવાના છે બાકી બધાય અહીંથી એટલે કે 3 4 5 6 7 8 આ બધા દાખલા છે એ તમારે લોકની રીતે ગણવાના છે આ જે 10 દાખલા તમે ગણ્યા એ લોકની રીતે ગણવાના છે આ બધા દાખલા છે એ તમારે લોકની રીતે કરવાના છે તો આટલા દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે 10 ને 4 14 14 પછી 15 16 17 18 19 અને 20 તો 20 દાખલાની પ્રેક્ટિસ કરશો ત્યારે લોકની રીત બરોબર તમને આવડી જશે એટલે આમાં જરાય આળસ કર્યા વિના જ્યારે ટાઈમ મળે ત્યારે આજના દિવસમાં તમારે આટલું હોમવર્ક કરી લેવાનું છે તો આ હોમવર્ક છે એ રજિસ્ટરમાં નોંધી લેજો